લાઠી સિવિલ હોસ્પિટલની અંદર આજે ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન લાઠી નગરપાલિકાના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું. સમગ્ર વિગતની વાત કરું તો અમરેલી જિલ્લાના લાઠી શહેરની અંદર આવેલ સિવિલ હોસ્પિટલની અંદર આજે ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદ્ઘાટન પ્રસંગે લાઠી નગરપાલિકાના પ્રમુખ તેમજ મામલતદાર તેમજ નગરપાલિકાના સદસ્યશ્રીઓ તેમજ જિલ્લા ભાજપના આગેવાન તેમજ લાઠી સિવિલ હોસ્પિટલના સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બીજી વાત કરું તો જ્યારે કોરોના અમરેલી જિલ્લામાં કોરોના મહામારીએ માજા મૂકી હતી ત્યારે એ સમયે ઓક્સિજનની ભારે કમી અમરેલી જિલ્લામાં વર્તાઈ રહી હતી ત્યારે રાજ્ય સરકાર દ્વારા હરેક વિસ્તારની અંદર પ્લાન્ટ સ્થાપવાની જે યોજનાને લઈને આજે લાઠી સિવિલ હોસ્પિટલને એક ઓક્સિજન પ્લાન્ટ મળ્યો છે. આ ઓક્સિજન પ્લાન્ટને કારણે ડૉક્ટરના કહેવા મુજબ આ ઓક્સિજન પ્લાન્ટમાં 50 જેટલા દર્દીઓને ઓક્સિજન એકી સાથે દઈ શકાય તેવો પ્લાન્ટની આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ પ્લાન્ટમાં વાત કરીએ તો ડૉક્ટરના જણાવ્યા મુજબ આશરે 32 લાખની આજુબાજુના ખર્ચે આ બનાવવામાં આવી રહ્યો છે. ત્યારે શું કહી રહ્યા છે આ સિવિલ હોસ્પિટલના ડૉક્ટર તે સાંભળો. તેવા પ્લાન્ટનું આપણને લોકાર્પણ કરવામાં આવ્યું છે અને આ પ્લાન્ટ દ્વારા આપણે આશરે 50 દર્દીને સારવાર આપી શકીએ એવી વ્યવસ્થા છે અને 50 દર્દીને આપણે સેન્ટ્રલ લાઇન પણ નખાઈ ગયેલી છે. રોજનો કેટલો ઉત્પાદન થાય? આ પ્લાન્ટમાં આપણે 250 લીટર પર મિનિટ ઉત્પાદન થઈ શકે. અને ટોટલ કેટલા ખર્ચે ભીનો થાય? ટોટલ આશરે 30-32 લાખના ખર્ચાનું પ્લાન્ટ છે.